લોકરક્ષક દળની એક પરીક્ષા હતી પોલીસ ભરતીની પરીક્ષા હતી આ અંદાજેમાં નવ હજાર જેટલા જે લોકરક્ષક કર્મીઓ હતી કર્મીઓ હતા એના માટેની એ પરીક્ષા હતી અને એમાં નવ લાખ જી હા સરેરાશ નવ લાખ જેટલા યુવક યુવતીઓએ ફોર્મ ભર્યા હતા અને તેમણે પરીક્ષા કેન્દ્રોમાંથી પાછા જવું પડ્યું હતું આ રાજ્યના અંદાજે ઓગણત્રીસ જેટલા શહેરોમાં એનું પરીક્ષાના કેન્દ્રો ગોઠવાયા હતા એક શહેરમાંથી બીજા શહેરમાં એક ગામમાંથી બીજા શહેરમાં અનેક વિદ્યાર્થીઓ પરીક્ષા દેવા ગયા હતા આપણી સાથે આ એવા જ કેટલાક વિદ્યાર્થીઓ છે કે જેઓ ગઈકાલે લોકરક્ષક દળની પરીક્ષામાં પરીક્ષાર્થી તરીકે ગયા હતા અને નિરાશ વધને પાછા ફર્યા હતા આપણે તેમની સાથે વાત કરીશું જણાવો કે તમે મૂળ ક્યાંના છો અને આ પરીક્ષા જે રદ થઈ એના વિશે તમારો અનુભવ શું છે મારું મૂળ વતન ગીર સોમનાથ છે અને અત્યારે હું અહીંયા કોલેજ કરું છું અને સાથે સાથે તૈયારી પણ કરું છું અને મારે કોલેજની એક્ઝામ ચાલુ હોવા છતાં પણ હું જ્યારે એક આશા સાથે ગીર સોમનાથ અહીંયા મારા વિસ્તારમાં એક્ઝામ દેવા ગયો અને ત્યારથી મને ત્યાં ખબર પડી કે ક્લાસ ખંડમાં ગયા પછી કે હવે પરીક્ષા મોકૂફ રાખવામાં આવી છે તો આ એક શું કહેવાય ગુજરાત સરકારની બેદરકારી કહેવાય કે જેણે એટલા નવ લાખ વિદ્યાર્થીઓને એક આર્થિક રીતે અને બીજા ઘણી રીતે જે નુકસાન કર્યું છે આ તમને જણાવી દઈએ કે અમે અત્યારે અમદાવાદમાં યુનિવર્સિટી વિસ્તારમાં છીએ આ કેટલાય વિદ્યાર્થીઓ છે જે પરીક્ષા દેવા માટે અહીં આસપાસમાં ભેગા થયા હતા આમાંના આ કેટલાક વિદ્યાર્થીઓ છે અને જે તૈયારી કરી રહ્યા હતા અને હવે તેઓ ખૂબ નાખુશ છે કે પરીક્ષા રદ થઈ છે તમારા પણ તમારા પણ કોઈ સવાલો હોય તમારી કોઈ સંવેદના હોય વિદ્યાર્થીઓ પ્રત્યે તો તમે અમને એપ બી લાઈવમાં નીચે જણાવી શકો છો અમે તમારી વાત આ વિદ્યાર્થીઓ સાથે શેર કરશું તમારા કોઈ સવાલો હોય તો એ પણ મને પૂછવાનો પ્રયાસ કરશું આ તમે ક્યાંથી આવો છો મૂળ ક્યાંના છો પરીક્ષા ક્યાં દેવા ગયા હતા શું કહેશો અત્યારે હું જે ગુજરાત સરકારની પરીક્ષાઓની તૈયારી કરી રહ્યો છું હાલ હું ભાવનગર જિલ્લાના એક નાનકડા ગામમાંથી નેવું કિલો નેવું કિલોમીટર દૂરથી આવું છું સરકારી એક્ઝામની તૈયારી કરવા માટે વિદ્યાર્થીઓ દૂર દૂરથી આવેલા કોન્સ્ટેબલ માટે સવારથી લઈને બપોર સુધી એવું પણ બની શકે કે વિદ્યાર્થીઓ ખાધા પીધા કોઈપણ વગરની તૈયારી સાથે આવેલા હોય ત્યાં અને અચાનક બાયોમેટ્રિક થઈ ગયા પછી પણ ખબર પડે કે તમારી એક્ઝામ મોકૂફ રાખેલી છે એટલે એના માટેનો આઘાત તો વિદ્યાર્થી જ સમજી શકે કે કેવો આઘાત લાગી શકે સાહેબ જેના ગુજરાતના દાખલા દેવાતા હોય છે ઈમાનદારીના વૈશ્વિક લેવલે અને સાહેબ ગાંધીના ગુજરાતમાં જો આવું થાય તો ખરેખર વિદ્યાર્થીઓ માટે તો ઠીક છે પણ વૈશ્વિક લેવલે ગુજરાતનું નામ પણ આપણે કહી શકાય કે સાહેબ ક્યાંય ને ક્યાંય તો પાછું પડે જ છે એના માટે વિદ્યાર્થીઓને ખૂબ જ મુશ્કેલી થયેલી છે આના માટે સરકારે કડકમાં કડક પગલાં લેવા જોઈએ અને આગામી એક્ઝામોમાં પણ ધ્યાન રાખવું જોઈએ તમે આના માટે કેટલા વખતની તૈયારી કરતા હતા તમે શું શું કોઈ ક્લાસીસ જોઈન કર્યા હતા પુસ્તકો લીધા હશે કેટલો ખર્ચો કર્યો હતો અંદાજે કહી શકશો બરાબર અત્યારે જનરલી ગવર્મેન્ટ એક્ઝામ પાસ કરવા વિદ્યાર્થીઓ ક્લાસીસ રાખતા હોય છે પ્રાઇવેટ અને પ્રાઇવેટ ક્લાસીસની જનરલી ફી વીસથી પચીસ હજાર હોય છે તમે કોઈ બી નાના ક્લાસીસમાંથી હો તો બી મે બી અહીંયા અમદાવાદમાં ક્લાસીસ કરેલા તો આટલી આર્થિક પરિસ્થિતિ સારી ના હોવા છતાં આ ક્લાસ કરેલા અને આખરે છેલ્લે દોઢ વર્ષથી તૈયારી કરવા છતાં આવી માહિતી મળે બાયોમેટ્રિક થયા પછી પણ કે એક્ઝામ કેન્સલ રહી છે તો એ ખરેખર દુઃખદ વાત ગણી શકાય આર્થિક રીતે પણ તમે જ્યારે પરીક્ષણમાં પરીક્ષાખંડમાં બેઠા અને તમને ખબર પડી કે હવે પેપર રદ થયું છે ત્યારે તમારા મનમાં પહેલા શું વિચાર આવ્યા હતા તમારી પહેલી પ્રતિક્રિયા શું હતી એવું હતું કે અમે અંદર એન્ટ્રી લીધી બાયોમેટ્રિક અમારું પતી ગયું અને એવા જ ઉત્સાહ સાથે અમે ગયેલા કે નહીં હવે ભવિષ્યના કોન્સ્ટેબલ એ રીતનું એક એટીટ્યુડ મનમાં બંધાઈ જાય કે નહીં હવે તો આપણે ગુજરાત પોલીસમાં છીએ એ રીતે ગયેલા પણ અચાનક જ બહારથી પોલીસ ગ્રુપ ત્યાં મૂકેલો હોય છે ત્યાંથી કહેવામાં આવ્યું કે તમારી કેન્સલ એક્ઝામ કેન્સલ થઈ છે પેપર લીક થવાના લીધે અને આગામી સંજોગોમાં તમને આની ઇન્ફોર્મેશન આપવામાં આવશે એટલે કહી શકાય કે એક બે સેકન્ડ માટે તો એવું લાગેલું કે દૂરથી ટ્રાવેલ કરીને આવેલા માથું દુખે છે એના લીધે કાંઈ થયું છે પણ સ્ટુડન્ટના હાવભાવ જોતા એવું લાગ્યું કે ખરેખર આવું ગુજરાત સરકાર તરફથી થાય થોડા ટાઈમ તો બિલીવ ના થયું એટલે ખૂબ જ વિદ્યાર્થીઓને મુશ્કેલી પડેલી આના માટે આપણી સાથે અત્યારે લીના સુજિતા નિહાળી રહ્યા છે હેમચંદ્ર નિહાળી રહ્યા છે મિહિર પટેલ છે શૈલેષ પટેલ પણ છે પરીક્ષિત કલૈયા પણ જોડાઈ ગયા છે આપણી સાથે અમારી સાથે મિહિર રાવલ પણ જોઈ રહ્યા છે હાય મિહિર કેમ છો આ તમારા કોઈ સવાલ હોય તો તમે અચૂક જણાવશો અને કેટલાક લોકોના સવાલ પણ આવી રહ્યા છે તો તમારા સવાલ પણ અમે આ લોકોને પૂછશું આ તમે જણાવો કે તમે ક્યાંથી પરીક્ષા દેવા ક્યાં ગયા હતા અને આના માટેની તમારી તૈયારી શું હતી હું મૂળ રાજુલા અમરેલીમાંથી આવું છું અને છેલ્લા દોઢ વર્ષથી ગાંધીનગર ખાતે તૈયારી કરું છું મારું ડિગ્રી પત્યા પછી લાસ્ટ ટાઈમ જે બે હજાર સોળની જે એક્ઝામ આવેલી કોન્સ્ટેબલની ત્યારે હું લાસ્ટ બે માર્ક્સ માટે રહેલો અને ત્યાર પછી મને એવું લાગ્યું કે હવે વધુ તૈયારી કરવી છે અને ત્યાર પછી મેં કોન્સ્ટેબલની તૈયારી કરવા માટે સ્પેશિયલ નવ મહિના ગાંધીનગર ક્લાસ કરેલા છે અને ત્યાર પછી જ્યારે અમે એટલા ઉત્સાહ સાથે કે મારું સેન્ટર હતું વડોદરા પાદરા ગામડું છે વડોદરાની બાજુમાં ત્યાં સેન્ટર હતું અને આટલા ઉત્સાહ સાથે અમે જતા હતા કે જેમ ભાઈએ કીધું ભાવેશભાઈએ કે અમને એટલો એટીટ્યૂડ હતો કે અમે હવે હવેના કોન્સ્ટેબલ પાકા છીએ ભવિષ્યના કોન્સ્ટેબલ છીએ પરંતુ જ્યારે સેન્ટર પર પહોંચ્યા ત્યારે થોડી વાત ઉડી હતી કે તમારું પેપર લીક થયું છે પણ એવી અફવાઓ પહેલાં બી ઉડેલી પેપર ચાલુ હોય ત્યારે કદાચ અફવા ઉડતી હોય છે તે મનોકા મનોબળથી આટલા મનોબળથી અમે જતા હતા તેમ છતાં અમારું બાયોમેટ્રિક થઈ ગયું ક્લાસમાં બેસાડી દીધા અને ત્યાર પછી સૂચના આપવામાં આવી કે તમારે જે એક્ઝામ છે એ કોઈ ટેકનિકલ ખામીને કારણે કેન્સલ રાખેલી છે ત્યારે જે વિદ્યાર્થીઓનો હાવભાવ હતો સાહેબ એની વેદના હતી કે જે વિદ્યાર્થી પોતાની પ્રાઇવેટ એક્ઝામો પ્રાઇવેટ જોબ હોય એ મૂકીને આવતા રહ્યા હોય છે ઘણા વિદ્યાર્થીઓની પરિસ્થિતિ સારી નથી હોતી ઘણા વિદ્યાર્થીઓ ગામડામાંથી બિલોંગ કરતા હોય છે તેમ છતાં પણ જો એટલું એક મોકૂફ શબ્દને કારણે એમનું ભવિષ્ય આખું ધૂંધળું બની જતું હોય છે અને હું તો ત્યાં સુધી કહું છું સાહેબ કે જેના માટે કે જે વિદ્યાર્થીઓ કે જોબ મૂકીને આવેલા હોય છે જેમની પરિસ્થિતિ પાંચ હજાર રૂપિયા મહિને ખર્ચ કરવાની ના હોય તેમ છતાં એ વીસ વીસ હજારની કે પંદર પંદર હજારની જોબ મૂકીને ગવર્મેન્ટની તૈયારી કરતા હોય છે અને તેમ છતાં જ્યારે વિદ્યાર્થીઓને એવું લાસ્ટમાં કહેવામાં આવે કે તમારી વિદ્યા તમારી એક્ઝામ મોકૂફ રાખેલી છે ત્યારે વિદ્યાર્થીઓ જે હાવભાવ હોય છે જે એમની મન જે એમનો પ્રતિક્રિયા હોય છે કે જેમની વેદના હોય એકવાર સાંભળો ને તો તમારી આંખોમાં આંસુ આવી જાય અને જે લોકોએ પેપર ફોડ્યા છે ને એમના વિદ્યાર્થીને એકવાર જો તમે એમની વેદના જો સંભળાવો તો એમને એકવાર થશે કે જે વસ્તુ કરી છે ખોટું કરી છે અને અત્યાર સુધી અમને એવું હતું કે અમારું ફ્યુચર ઉપરવાળો વિચારતો હોય છે અમારું ભાગ્ય ઉપરવાળો વિચારતો હોય છે અને ત્યાર પછી અમે જે મહેનત કરીએ ને એના ઉપર હોય છે પરંતુ અત્યારે એવું લાગે આ માહોલ જે ગુજરાતનો જે બની રહ્યો છે ઘણા લાસ્ટ ઘણી બધી એક્ઝામો આ રીતે પેપર ફૂટ્યા છે તો છેલ્લા ઘણા સમયથી એવું લાગી રહ્યું છે કે અમારું જે ભવિષ્ય છે વિદ્યાર્થીઓનું કે નોકરી અપાવી ના અપાવી અને જે વિદ્યાર્થી મહેનત કરે છે એને એ એના ઉપર નથી પરંતુ જે જે વિદ્યાર્થીના વાલીઓ કે જે વિદ્યાર્થી જોડે જેના જોડે રૂપિયા છે ને એમનું ભવિષ્ય સારું છે અને જેમના જોડે રૂપિયા નથી ને એમનું ભવિષ્ય બેકાર જ છે એવું આ ગુજરાત સરકાર અત્યારે સાબિત કરી રહી છે તમારું નામ શું છે આ થોડા ભાવુક થઈ ગયા છે સંવેદનશીલ થઈ ગયા છે આ સ્વાભાવિક છે કે એમની પરીક્ષા માટે આટલા વખતે તૈયારી કરતા હોય અને રદ થાય ત્યારે આ પ્રકારની ભાવુક થઈ જાય આપણી સાથે સોહન રાયચંદ જોડાઈ ગયા છે આહિર પ્રવીણ પણ અત્યારે નિહારી રહ્યા છે તો આહિર પ્રવીણનું એવું કહેવું છે કે સાહેબ ગુજરાતમાં કેટલી પરીક્ષામાં એવું થયું છે કે જેમ કે તલાટીની પરીક્ષા તેમજ ડેપ્યુટી ચીટનીસની પરીક્ષા જેમાં આવા કેટલાક પણ કૌભાંડ થયા છે તો એમાં સરકારે વિચારવું જોઈએ એવું આહિર પ્રવીણનું નિવેદન છે દેવ દેવ જો છે એમનું કેવું છે કે સરકાર જવાબદાર છે પછી એક ગોવિંદભાઈ પારેજી કરી છે તેમણે પણ સરસ નિવેદન આપ્યું છે તેમનું કેવું છે કે છોકરીઓને પોતાના જિલ્લામાં જ કેન્દ્ર ફાળવવું જોઈએ રાત્રે વાહન ન મળે તેવા સંજોગોમાં દીકરીઓની સલામતીનું શું છોકરાઓ તો એકલા હોય છતાં ટ્રક કે અજાણી વ્યક્તિ સાથે વાહનમાં જઈ શકે છોકરીઓ માટે આ શક્ય નથી એટલે આજે ગોવિંદભાઈ પારેજી 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 છે એમનું નિવેદન પણ નોંધવા જેવું છે કે છોકરીઓ એક સેન્ટરમાંથી બીજા સેન્ટરમાં એક શહેરમાંથી બીજા શહેરમાં પરીક્ષા દેવા જાય ત્યારે એમને ઘણી હાલાકી ભોગવવી પડતી હોય છે એટલે વ્યવસ્થાપકો આ વિશે વિચારવું જોઈએ આપણી સાથે અન્ય પણ જે પરીક્ષા પરીક્ષાર્થીઓ છે લોકરક્ષક દળના એમની સાથે આપણે વાત ચાલુ રાખશું આ તમારું નામ શું છે તમે ક્યાંથી આવો છો કેટલા વખતથી તૈયારી કરતા હતા અને પરીક્ષા હવે મોકૂપ રહી છે શું કહેશો મારું નામ ભાવેશ કલસરિયા છે હું મિડલ ક્લાસ ફેમિલીમાંથી બિલોંગ કરું છું અને મારું વતન છે મહુઆ છે ભાવનગર જિલ્લાનું તો જ્યારે અમે સેન્ટરે પહોંચ્યા એ પહેલાં તે મારા વોટ્સએપમાં તો આન્સર કી આવી ગયેલી તો પછી જોયું થયું કે ફેક હશે પણ ત્યાં જ તો ગેટ બંધ થવા મીંડા સેન્ટરના તો પછી ત્યાંથી અમે પાછા રિટર્ન આવ્યા ત્યાં મીડિયા બી આવેલી ત્યાં પોલીસ સેન્ટરમાં પોલીસ સ્ટેશને પણ ઘણા ઘણા વાલીઓ ગયેલા છે અને આની ગુજરાતની અંદર રૂલ્સ રેગ્યુલેશન તો છે પણ જે લેવલ સુધી એપ્લાય થવું જોઈએ એ લેવલ સુધી થતું નથી તો એના માટે જવાબદાર કોણ હોય શકે કરપ્શન જ જવાબદાર હોય શકે કારણ કે માણસ પૈસા માટે બધું જ કરી શકે છે બરાબર છે તો હવે આના માટે ગવર્મેન્ટ અથવા જે બોર્ડ છે એમને કેટલા લેવલ સુધી એક્શન લેવા જોઈએ એ અત્યારે અપ્રૂવ થઈ ગયું છે કે બોર્ડનું કશું જ વેલ્યુ નથી થતી પેપર લીક થયા પણ સરકારે આ બાબતે તાબડતોબ તપાસ પણ શરૂ કરી દીધી હતી ધરપકડ પણ કરવામાં આવી છે વિદ્યાર્થીઓ માટે વાહન વ્યવહાર મફત કરી દેવામાં આવ્યો હતો સરકાર તાબડતોબ જે પગલાં લઈ શકતી હતી એ સરકારે લીધા પણ છે હા તમે શું કહેતા હતા હા પણ જે ટાઈમ એકવાર મેળો છે જે મોકો મેળો છે એની પાછળ ઘણો ટાઈમ પણ વેટ થઈ ગયેલો છે કારણ કે આગામી દિવસોમાં બીજી પણ એક્ઝામ આવતી હોય છે જેમ કે સો તારીખે ડીવાયએસઓ છે એમની પ્રિપેરેશન છોડી અને અમે લોકો ગયા હતા અને ફૂલ એક દિવસ અમે અહીંથી છે વડોદરા અમારું સેન્ટર આવેલું એક તો આટલું દૂર સેન્ટર ને રિટર્નમાં બસમાં પણ એટલી ભીડ હતી કે રહીને અમે અહીંયા અમદાવાદ સુધી પહોંચ્યા બરાબર એટલા માટે પણ થતો હોય છે આના માટે એટલા માટે ઘણા એક્શન લેવા જોઈએ અને ધરપકડ થઈ છે એમને કડકમાં કડક કાર્યવાહી થવી જોઈએ કડકમાં કડક કાર્યવાહી થવી જોઈએ આ તમે જણાવો કે હવે સરકારે એવું પણ કહ્યું છે કે અમે નવી તારીખો જાહેર કરશું પરીક્ષા નહીં તો તમે પાછી પરીક્ષા આપશો એના માટે તૈયારી કરી શકશો કે તમારું મન ભંગ થઈ ગયું છે મો ભંગ થઈ ગયું છે હવે શું કરવાના છો તમારે બરાબર અત્યારે તો પહેલી વખતમાં એ જ વિચાર આવે કે સરકારમાં અત્યાર સુધીમાં ઘણી એવી આપણે આ એક પેપર ફૂટ્યું છે પહેલી વખત નથી સરકારમાં છેલ્લા ત્રણ મહિનાથી પેપર ફૂટ્યાની હારમાળાઓ ચાલી આવે છે ત્યાંથી શરૂ કરવું તો પહેલી વખત ટાટની એક્ઝામ એમાં બી એવો પ્રોબ્લેમ થયેલો આના પછી નાયબ ચિટનિસની એક્ઝામ આવેલી એના માટે બી સોશિયલ મીડિયામાં કોઈ ના થું પ્રૂફ આવેલું એ સાબિત થયું કે નહીં એ તો સરકાર પાસે હશે અત્યારે મેટર એના પછી એક મુખ્ય સેવિકાની એક્ઝામ હતી એની એની ચીટનીસની સાથે એની સાથે બી થયેલું તો આવી એક્ઝામના પેપર ફૂટવાની હારમાળાઓ ચાલી આવતી હોય છે ત્યારે અત્યારે પેલી નજરથી તો કોઈ પણ સ્ટુડન્ટ મને નથી લાગતું ગુજરાતનો કે હવે કોઈપણ સરકાર ઉપર પહેલાં જ પ્રયત્ન વિશ્વાસ મૂકી શકે કે હવે જવું જોઈએ એની ઇફેક્ટ તમે બીજી એક્ઝામમાં જોઈ શકશો કે અત્યારે જેટલા વિદ્યાર્થીઓ આવેલા આઠ પોઈન્ટ પંચોતેર લાખ આજુબાજુ એટલા હવે કદાચ બીજી એક્ઝામમાં ના પણ થાય એના માટેનું એક જ રીઝન કે સરકાર પરનો વિશ્વાસ વિદ્યાર્થીઓનો એટલે ટૂંકમાં વિદ્યાર્થીઓનું કહેવું છે કે સરકાર ભલે નવી તારીખો જાહેર કરે પરંતુ એક વખત સમૂળગી મહેનત કરી અને તમે તૈયારી કરી હોય અને પછી આ પ્રકારની ઘટના બને ત્યારે બીજી વખત પરીક્ષાના તારીખો જાહેર થાય પરંતુ વિદ્યાર્થીઓનું જે મનોબળ જે હોવું જોઈએ એવું રહેતું નથી એટલે આ ભાઈનું કેવું છે કે કદાચ સંખ્યા હવે એટલી નહીં રહે કદાચ ઘટી જશે આ તમે શું કહેશો અત્યારે જે કોન્સ્ટેબલની પરીક્ષા માટે જે ગાંધીનગર અને અમદાવાદમાં જે છોકરા તૈયારી કરવા આવ્યા હતા તો એને જેનું એનું મોરલ હતું તે હવે આવતા પરીક્ષા જો તારીખ આવે

એ મનોબળને એકઠું કરી અને ફરી પરીક્ષા તો આપવી જ પડશે આ તમે જણાવો તમારું શું કહેવું છે હવે સરકારે કહ્યું છે કે ફરી અમે તારીખ જાહેર કરશું પરીક્ષાની સરકારની ઘણા સમયથી આપણે જો પરીક્ષાના લેવલે જોવા જઈએ અથવા બીજા કોઈ લેવલે જોવા જઈએ તો એક સ્કીમ આપવાની એક ટેવ પડી ગઈ એવું કહી શકાય કે અમે હવે પરીક્ષા જાહેર કરશું ટૂંક સમયમાં પરીક્ષા આવશે પણ સાહેબ કે જ્યારે એનું કોઈ જવાબદારી લઈ શકે એવું ખરું કે અમે જ્યારે પરીક્ષા લઈશું ને ત્યારે હવે કે એક બી પેપર નહીં ફૂટે એવું કોઈ અત્યાર સુધી કોઈ મીડિયામાં એવું કોઈ બોલ્યું હોય તો અમને જણાવો કે સરકારના માધ્યમથી એવું કહેવામાં આવ્યું છે કે હવેની કોઈ બી પરીક્ષા લઈશું તો એક પેપર એક બી પેપર નહીં ફૂટે એ જવાબદારી અમારી છે અને અત્યારે જે અમારા જે યુવા નેતા જે કહી શકાય પ્રવીણભાઈ રામ આ એના માટે ખૂબ જ એને ધન્યવાદ દેવા પડે અમારા પ્રવીણ રામને કે જેઓ અત્યારે વિદ્યાર્થીઓ માટે લડી રહ્યા છે હા આપણે આપણે હમણાં વાત છે એ વિદ્યાર્થીઓ પૂરતી રાખશું કારણ કે આપણે જો રાજકારણની વાત ઉપર ચડી જશું તો પછી આક્ષેપ પ્રતિ આક્ષેપ આરોપ પ્રત્યારોપની આખી વાત શરૂ થઈ જશે અને મુદ્દો સાઈડમાં રહી જશે એટલે હવે જો સરકાર જાહેર કરશે તો તમે પાછા જશો હવે કે જ્યારે મારે ડિગ્રી પતી ત્યારે એક ગોલ હતો કે હું ગવર્મેન્ટ પરીક્ષામાં પાસ થઈશ અને હું કંઈ બી મારું લેવલ બતાવીશ તો એના માટે અત્યારે મનોબળ તો અમારું તૂટી જ રહ્યું છે બધા વિદ્યાર્થીઓનું મનોબળ તૂટી રહ્યું છે પરંતુ હવે અમારે અમારા ફ્યુચર વિચારવું પડે અમારે ફેમિલીનું વિચારવું પડે કે જે અત્યાર સુધી જે ખર્ચા કર્યા છે અમારા ફેમિલીએ જે અમે અત્યાર સુધી જે નોકરી હતી એ બી છોડી દીધેલી છે તો હવે અમારે આગળ જે પરીક્ષા આવશે એની તૈયારી તો કરવી જરૂરી છે પરંતુ અને જે ભાવેશભાઈ જે કીધું એ પ્રમાણે કે જે વિદ્યાર્થીઓ હતા કે જેનું અત્યારે જે આઠ આઠ પોઈન્ટ કે પંચોતેર લાખ જે વિદ્યાર્થીઓ એક્ઝામ દેવા આવેલા હવે નહીં આવે આટલી બધી સંખ્યા નહીં આવે એનો મતલબ એવો નહીં કે બેરોજગારી ઘટી છે પણ એનો મતલબ એવો છે કે વિશ્વાસ જે સરકાર પર જે વિદ્યાર્થીઓ મૂકેલો હતો એ વિશ્વાસ તૂટ્યો છે ભાઈ એ બહુ મુદ્દાની વાત કહી છે કે કદાચ વિદ્યાર્થીઓ પરીક્ષા દેવા આવે પરંતુ વિદ્યાર્થીઓનું મનોબળ તૂટ્યું છે અને સાથે સાથે એમનો જે વ્યવસ્થાપનનો જે વિશ્વાસ છે એ પણ તૂટ્યો છે કે આ પ્રકારની ઘટના ન બનવી જોવે એવું તેમનું અત્યારે સંવેદનાપૂર્વક અને આક્રોશપૂર્વક કહેવું છે તમે આપણે શું કહેશો ખરેખર જે કોન્ફિડન્સ અમારો હતો એ હવે અત્યારે પણ નથી કારણ કે અમને એવું જ નથી થતું ચલો આપણે ફરી પાછા તૈયારી કરવા માટે લાગી જઈએ હવે નેક્સ્ટ ચાન્સ મળશે આપણને કારણ કે અમને કોઈ અંદરથી આમ વાંચવાનું અમે આજ કાલ આવ્યા ત્યારથી આરામ જ કરીએ છીએ કારણ કે આમ એવું જ નથી થતું ક્યારે એક્ઝામ આવશે શું થશે કેવું પેપર હશે કોઈ આમ જુસ્સો જ નથી અંદરથી રહ્યો કે જેથી એક્ઝામ આપી શકે આપણી સાથે હિતેશ વાળા છે દીપિકા પટેલ છે આ મધુભાઈ ચોવટીયા છે ભાવિન પટેલ છે જયેશ જાદવ છે તમને બધાને અમે વેલકમ કરીએ છીએ અમે તમારી સાથે આપણે વાત કરી તો એ જણાવીએ કે તમે તૈયારીઓ કઈ રીતની કરી હતી મતલબ ખૂબ ઉજાગરાઓ કર્યા હતા ક્લાસીસ તમે રખાવ્યા હતા કેટલા પુસ્તકો લીધા હતા કેટલો ખર્ચ થયો હતો એના વિશે થોડું જણાવશો અત્યારે ગાંધીનગરમાં મેં એક ક્લાસ રાખ્યા હતા પાંત્રીસ હજાર તેની ફી હતી ત્રણ માસની અને સાથે સાથે જે પીજીમાં રહેવાનું થાય તો ત્યાંની ફી પંચાવનસો પંચાવનસો રૂપિયા પર મંથ હતી એટલે તે ટોટલ ખર્ચ તમે ત્રણ મહિનાનો જો તો સિત્તેરથી એંસી હજાર રૂપિયા ટોટલ ખર્ચ થયો છે એ ટોટલ વેસ્ટ જો એમ કહું એમ કહું તો પણ ચાલે એટલે આ ભાઈ જેવા બીજા અનેક વિદ્યાર્થીઓ હશે કે જેમણે અનેક ખર્ચો કર્યો હોય અને તેમણે પરીક્ષા ખંડમાંથી પેપર ભર્યા વગર પાછું ભરવું પડ્યું હોય તમે કહેશો તમે કેવી તૈયારી કરી હતી ઉજાગરા તમે કર્યા હશે આ ક્લાસીસ કર્યા હશે એના વિશે તો તમે વાત કરી પરંતુ જે કોઈ સ્ટેશનરી ખરીદી હોય પુસ્તકો ખરીદ્યા હોય આ પરિવારે તમને આ પરીક્ષાની તૈયારી માટે સપોર્ટ કર્યો હોય એવા કોઈ પ્રસંગો હોય તો જણાવશો હાલા ભાઈએ કીધું એમ ખર્ચાની તો વાત થઈ ગઈ કે જનરલી ગાંધીનગર અમદાવાદમાં એટલો જ ખર્ચો થતો હોય છે પણ હું હાલ ભાવનગરના એક નાનકડા ગામમાંથી મિડલ ક્લાસ ફેમિલીમાંથી બિલોંગ કરું છું તો અત્યારે પોસિબલ છે કે અમારા પેરેન્ટ્સ છે રાહ જોઈને બેઠેલા હોય કે કદાચ મારું બાળક છે એ પણ ગવર્મેન્ટમાં જાય ગવર્મેન્ટ જોબ મેળવે પણ વિદ્યાર્થીઓના મોરલ ડાઉન થવાની સાથે જ ક્યાંય ને ક્યાંય પેરેન્ટ્સનું પણ અહીંયા મોરલ ડાઉન થતું હોય છે કારણ કે મિડલ ક્લાસ ફેમિલીમાંથી આવતા વિદ્યાર્થીઓને બેકગ્રાઉન્ડ એવું હોતું નથી કે આર્થિક રીતે સહાય કરી શકે આપણે રૂપાણી સાહેબે અત્યારે કીધું છે કે અમે સહાય કરશું વિદ્યાર્થીઓને ટિકિટ વગેરે તો સાહેબ એ તો ટિકિટની તમે સહાય બસો ત્રણસો જે થતી હશે કરશો વિદ્યાર્થીઓના મોરલનું શું પેરેન્ટ્સના મોરલનું શું જે હેન્ડીકેપ ભાઈઓ બહેનો છે ગુજરાતના મારી સાથે જ બસમાં થયેલા એક સાથે તો એ લોકોને જવા આવવાનું શું સેન્ટર તો કદાચ એવું કીધું છે કે અમે એસટીના ભાડા આપશું બરાબર તો એના મતલબથી એવું તો સાબિત થાય કે હજી સરકાર સેન્ટર તો દૂર દૂરના જ આપવાની છે તો જ એસટીના ભાડાનો સવાલ અહીંયા ઉદભવી શકે છે એટલે એક મુદ્દો અહીંયા ધ્યાનમાં લેવો એ પડે કે બધા વિદ્યાર્થીઓને તમે મેનેજમેન્ટના લીધે સેન્ટર ના આપી શકો પ્રોપર તો કમસે કમ એવું તો વ્યવસ્થા કરી શકાય કે ગુજરાતમાં રહેતી બેનો દીકરીઓ છે કાલ એક પેપરમાં આવેલું કે ત્રણ ત્રણ દિવસની દીકરીને લઈને એક બેન વડોદરા એક્ઝામ દેવા માટે આવેલા તો મિનિમમ એટલી સહાય કરો કે બેની બેનો દીકરીઓ છે ગુજરાતના ફિઝિકલ હેન્ડીકેપ છે એ બેનો ભાઈઓ છે એટલીસ એના માટે તો એવી વ્યવસ્થા કરવી જોઈએ કે એને નજીકનું સેન્ટર મળી શકે મારા જેવા કદાચ વ્યવસ્થિત હોય સક્ષમ તો એ જઈ શકે તો એના માટે મેનેજમેન્ટને લીધે જઈ શકે તો કોઈ વાંધો નહીં જઈ શકે પણ સરકારે આ માટે આયોજન કરવું જોઈએ કે જેથી બેનો દીકરીઓને ફિઝિકલ હેન્ડિકેપ બેનો ભાઈઓને મળવી જોઈએ આ એક બહુ અગત્યનો મુદ્દો છે વ્યવસ્થાપન ને સાંકળીને કે હવે જો પાછી પરીક્ષા લેવાવી હોય તો કમસે કમ એના સેન્ટરો જે તે લોકો જ્યાંથી પરીક્ષા દેવા જે તે ગામ કે શહેરમાં આવ્યા હોય ત્યાં અથવા તો તેની શક્ય હોય ત્યાં નજીક રાખવું જોઈએ અને બહેનો માટે તો એ લોકોએ વાહનમાં બેસીને બીજે દૂર સુધી ન જવું પડે એવી પરીક્ષા રાખવી જોઈએ સાથે જ વિદ્યાર્થીઓની સાથેની મનમાં એક ગ્લાની છે કે તેમણે આટલો હજારો ખર્ચ કર્યો એ આ પરીક્ષામાં એ પૈસા ઉપર પાણી ફરી પાણી ફરી વળ્યું છે તમે શું કેશો અત્યારે જો આગળ જે કહીએ કે જે તૈયારી જે લોકો કરી રહ્યા હતા કે જેઓ પોતાના ઘરે સમયસર જઈ નથી શકતા કે જેઓને પ્રસંગ હોય છે પ્રસંગમાં નથી જતા પરંતુ જે તૈયારી કરતા હોય છે પ્રસંગમાં જાય તો અહીંથી ગામડે જતા જતા એક દિવસ થતો હોય છે એક બે દિવસના પ્રસંગ હોય છે એક બે દિવસ આવતા થતા હોય છે કે ચાર પાંચ દિવસ બગડતા હોય છે તો એક એમના જે ફેમિલી પ્રસંગ હોય છે એમાં બી નથી જતા અને જે વિદ્યાર્થીઓ હોય છે જે સમય નથી બગાડતા તે અત્યારે તમે જોઈ શકો છો કે અહીંયા જે વિદ્યાર્થીઓ છે જે અમે જ છીએ કે જે અત્યારે કાલે એક્ઝામ દઈને આવ્યા છીએ ને હજી આજનો દિવસ હજી અમે રીડિંગ સ્ટાર્ટ નથી કર્યું કારણ કે આજે મોરલ ડાઉન થઈ રહ્યું

પણ આ એક્ઝામ હવે કદાચ જો ટાઈમ રહેશે તો દઈશ કે આગળ પણ બહુ બધી એક્ઝામ્સ લેવાની છે ડીવાય છે પાછો બિન સચિવાલય છે એટલે આ ફર્સ્ટ પ્રાયોરિટી આ એક્ઝામને તો નહીં મળે હવે હવે જો લાસ્ટમાં ફ્રી હશ તો પણ તો જ એક્ઝામ દેવા માટે જઈશ અને સેન્ટર પણ ડિપેન્ડ કરશે કારણ કે દૂર હશે તો પણ નહીં જાય આ તમે જણાવો કે તમે ફરી લોકરક્ષક દળની પરીક્ષા આપશો કે બીજી કોઈ પરીક્ષા આપશો કે બીજો કોઈ વ્યવસાયમાં જોડાવાનો છો તમે કઈ આયોજન કરેલું છે ગઈકાલની ઘટના પછી અરે લોકરક્ષક દળની પરીક્ષા ફરીથી જે સરકાર કહે છે મહિના દિવસ પહેલાં પછી લેવામાં આવશે તો એ તો આપવાની છે સાથે સાથે જે અત્યાર સુધીમાં જે મહેનત કરી હતી એ બીજી પાછળ બિનસચિવાલય છે બીજી ઘણી પરીક્ષા આવવાની છે તો તેની પ્રિપેરેશન પણ અમારે કરવી પડે છે એને લીધે થોડુંક જે કહેવાય કે લોકરક્ષક દળની પરીક્ષા હવે આપશું ખરા આપશું ખરા એમ છે તો આવતા એ પરીક્ષાર્થીઓ જેઓ ગઈ ગઈકાલે લોકરક્ષક દળની ગુજરાતમાં જે પરીક્ષા યોજાય એની પરીક્ષા દેવા ગયા હતા છ આઠ મહિનાથી તેમણે તૈયારી કરી હતી ક્લાસીસ જોઈન કર્યા હતા પરીક્ષામાં ઉત્તીર્ણ થવા માટે પરંતુ પરીક્ષા પરીક્ષા ખંડમાં પહોંચ્યા પછી તેમણે પેપર આપવા આપ્યા વગર જ પાછું ફરવું પડ્યું હતું કારણ કે પરીક્ષાનું પેપર લીક થયું એવી માહિતી બહાર આવી હતી અને તેમના પેપર રદ થયા હતા આ તેઓ મનથી ખૂબ જ નાખુશ છે તેમના મનોબળ પણ તૂટી ગયા છે અને અત્યારે આ મામલે તપાસનો દોર સતત ચાલી રહ્યો છે અમે અત્યારે વાત કરી રહ્યા હતા અમદાવાદમાં ગુજરાત યુનિવર્સિટીના કેમ્પસમાંથી અને વિદ્યાર્થીઓ સાથે વાત કરી રહ્યા હતા તમે પણ તમારા જે વિચાર છે એ વ્યક્ત કર્યા રજૂ કર્યા છે એ અમે વિદ્યાર્થીઓ સાથે શેર કર્યા છે અમે આવા જુદા જુદા સાંપ્રત વિષયો ઉપર આ પ્રકારની ફેસબુક લાઈવ ચર્ચા યોજતા રહીએ છીએ તમે પણ અમારી સાથે જોડાયેલા રહો આ ઉપરાંત બીબીસી ગુજરાતીનું એક બુલેટિન આવે છે જીએસટીવી ઉપર સોમવારથી શુક્રવાર સાંજે આઠથી સાડા આઠ સુધી તો તમે એ જોતા રહો અને અમારી સાથે આ રીતે જોડાયેલા રહો ધન્યવાદ